એમાં સૌ પ્રથમ આપણે વાત કરી કે મૂળાક્ષર જે તમે પેટા ટૂંકમાં અગત્યની બાબતોનો તમે વિડીયો છે ખૂબ જ મહત્વની બાબતો એમાં તમને આપણે મૂળાક્ષર વિશે વાત કરી હતી કે એથી ઝેર સુધીના જે આલ્ફાબેટ જે છે એના તમારે ક્રમ ક્રમમાં તમારે યાદ રાખવાની મેં તમને વાત કરી હતી કે આ તમારે ક્રમ યાદ જ રાખવાના છે કે કયા અક્ષરનો ક્રમ કેટલા મો હશે એ આપણે વાત થઈ ગઈ છે તો હવે આપણે વાત કરીએ કે મૂળાક્ષરોમાં તમે જુઓ તો કુલ મૂળાક્ષરો કેટલા છે કુલ મૂળાક્ષરની સંખ્યા છે છવ્વીસ છે ને કુલ મૂળાક્ષરની સંખ્યા છે છવ્વીસ એમાં સ્વર કેટલા તો એમાં સ્વરની સંખ્યા છે પાંચ કેટલી છે પાંચ એ તમને ખબર હોવી જોઈએ કયા કયા સ્વર છે તો અહીંયા તમને લખી બતાવું છું કે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ છે આ તમારા મગજમાં ખાસ બેસાડીને રાખવાના છે એ ઈ આઈ ઓયુ આ પાંચ સ્વર છે તો બાકીના વધ્યા કેટલા માંથી પાંચ બાદ કરો એટલે એક તો પછી વ્યંજન કેટલા વધે એકવીસ વ્યંજનની સંખ્યા કેટલી છે એકવીસ એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કુલ મૂળાક્ષરો કેટલા સ્વર કેટલા અને વ્યંજન કેટલા અને પછી સ્વર ક્યાં ક્યાં ઈ આપણને ખબર હોવી જોઈએ એ ઈ આઈ ઓ યુ આ તમારે ખાસ યાદ રાખવાનું છે હવે તમે જો હવે આપણે વાત કરવાની છે પહેલા મૂળાક્ષરની અંદર તમે જો તો રિવર્સ ક્રમ રિવર્સ ક્રમમાં તમને વાત કરો તમને પરીક્ષાની અંદર પૂછ્યું હોય કે એફ નો રિવર્સ ક્રમ કયો તમને પરીક્ષામાં ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ કે રિવર્સ ક્રમ જણાવો બરોબર એફ નો રિવર્સ ક્રમ તમારે ગણવા જવું પડે કારણ કે એ બી સીડી તમે ગણો તો એ સીધો ક્રમ છે રિવર્સ ક્રમ એટલે તમારે છેલ્લેથી તમારે ચાલવું પડે ઝેરથી શરૂઆત કરવાની તમારે હાલવું પડે તો એના માટે તમે સરળતાથી તમે ગણી શકો એના માટે તમને સરસ મજાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે આ સૂત્ર યાદ રાખજો ક્રમ બરાબર કુલ મૂળાક્ષર કુલ મૂળાક્ષરમાં હું અહીંયા તમને સત્યાવીસ કાઉન્સમાં લખું છું માઇનસ સીધો ક્રમ બાદ માઇનસ સીધો ક્રમ બાદ કરો પેલા તમારે આ સૂત્ર તમારે લખો તમે લખી લેજો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે જ્યારે રિવર્સ ક્રમ ગોતવાનું થાય કેમ કે એ સીડી તમને સીધી ખબર હશે કે ભાઈ એ એટલે એક બી એટલે બે સી એટલે ત્રણ એમ નહીં આમાં રિવર્સ ક્રમ પણ તમારે યાદ રાખવાનું છે ઊંધી તમારે એક બે ત્રણ ચાર પાંચ આપવાનું જ્યારે એ આવે તો એ છવ્વીસ મોક્ષર આવે તો એવી રીતે તમારે રિવર્સ ક્રમ યાદ રાખવો હોય તો યાદ રાખવાની જરૂર નથી આવું આ તમારા સૂત્ર ખાલી યાદ રાખવાનું છે અને એ જગ્યા પર તમને પાછો સીધા ક્રમ પાસે તમને ખબર હોવી જોઈએ હવે તમને એમ થતું છે કે મેં અહીંયા શું કામ લખ્યા મૂળાક્ષર તો કુલ કેટલા છે છવ્વીસ છે તો મેં શું કામ લખ્યા તો એનું કારણ છે કે તમે જો ઊંધાથી તમે ચાલો કે ઝેર બરાબર એક ને વાય બરાબર બે ને એક્સ બરાબર ત્રણ ને ડબલ્યુ બરાબર ચાર ને તો તમારે વાર લાગી જાય એ વાર ન લાગે એટલા માટે મેં અહીંયા એક સંખ્યા શું લીધી છે વધારે લઈ લીધી છે તમારે સત્યાવીસ બધામાં સત્યાવીસ લખવાના છે રિવર્સ ક્રમ પૂછે એટલે તમારે અહીંયા સત્યાવીસ કુલ લખી નાખવાના જેથી કરીને આપણે જે ગોતવાનું છે એ મુખ્ય જગ્યા પર તમારે આવી જાય જોઈએ આપણે કે કુલ મૂળાક્ષરની સંખ્યા કેટલી છે સત્યાવીસ સીધો ક્રમ બાદ કરો હો એટલે કે માઇનસની નિશાની હવે તો એફનો સીધો ક્રમ કયો છે ગણતરી કરો તો કે એ બી સી ડી ઈ એફ છ બરાબર છ નંબરનો ક્રમ આવે એફ તો અહીંયા માઇનસ છ બરાબર સત્યાવીસમાંથી છ તમે કાઢો એટલે કેટલા વધ્યા એકવીસ આ તમારો જવાબ આપણે પેલા શું કરવાનું છે કે કુલ મૂળાક્ષરની સંખ્યા તો કુલ મૂળાક્ષર કેટલા સત્યાવીસ માઇનસ એચ નો ક્રમ કેટલામાં ગણો તો એ બી સીડી એચ કેટલામાં આવ્યો આઠમાં આવ્યો તો સત્યાવીસ માંથી તમે આઠ બાદ કરો એટલે તમને મળશે ઓગણીસ જવાબ આવી રીતે તમે રિવર્સ ક્રમ તમે ઝડપથી ગોતી શકશો તમને સીધો ક્રમ યાદ હશે તો તમારે બીજું કાંઈ રિવર્સમાં બીજું યાદ રાખવાની જરૂર નથી ને તમારે ઊંધું પણ યાદ રાખવું પડે કે જેડ બરાબર એટલા વાય બરાબર એટલા તો આ આપણે વાત થઈ ગઈ મૂળાક્ષરો કુલ મૂળાક્ષરો કેટલા સ્વર કેટલા વ્યંજન કેટલા અને રિવર્સ ક્રમનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ પરીક્ષામાં દાખલાના પૂછાય છે ચાલો હવે આપણે ચાર પછી વાત કરીએ અહીંયા આપણે આવી જઈએ તેના આપણે વિવિધ બીજા ઉદાહરણો દ્વારા આપણે સમજીએ કે ક્રમિક બે બે અને ત્રણ ત્રણ મૂળાક્ષરોની જોડી ક્રમિક કેટલા હોય બે બે મૂળાક્ષરો હોય અથવા તો ત્રણ ત્રણ મૂળાક્ષરોની શું હોય જોડી હોય હવે તમે અહીંયા ઉદાહરણ તમે જુઓ કે અહીંયા શું આપ્યું છે એ બી બ બે મૂળાક્ષરોની જોડી છે પછી સીડી ઈ એફ અને એસ તો અહીંયા શું આવશે તો હવે તમે ક્રમમાં તમે જોઈ શકો કે એ બી નો ક્રમ જે છે એ ક્રમમાં જ છે એમાં કોઈ વચ્ચે કોઈ ફેરફાર છે એ નહીં એ બી સીડી ઈ એફ ને એસ એટલે કે એ બી સીડી ઈ એફ જી એચ તો અહીં આપણે શું આવશે એ બી સીડી અને આ આપણો આઈજી આપણો શું થઈ ગયું જવાબ થઈ ગયો બરોબર ક્રમમાં જ છે વચ્ચે કોઈ શબ્દ એને છોડવામાં આવ્યો નથી એટલે આપણે પણ ક્રમમાં બેની જોડી લખવી પડે ત્યાર પછી અહીંયા તમને કેટલું ઉદાહરણ આપ્યું છે ત્રણ ત્રણ નું આપ્યું છે કે એ બી સી DEF અને GSI તો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ ત્રણના જૂથ છે પણ વચ્ચે પણ આમાં કોઈ શબ્દ છોડવામાં આવ્યો નથી સીધા ક્રમમાં જ છે પણ ત્રણ ત્રણની કેવી છે જોડી છે એટલે કે GHI પછી શું આવશે જે K અને L તો આપણો આ શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો રેડી ચલો ચાર પછી આપણે જોઈએ કે સીધી કે ઉલટી ગોઠવણીમાં કેવી ગોઠવણી હોય સીધી ગોઠવણી હોય અથવા તો ઉલટી ગોઠવણી હોય તો એમાં વચ્ચે એક બે કે તેથી વધારે અક્ષરો છોડી દીધા હોય જો સીધી કે ઉલટી ગોઠવણી હોય સીધી ક્રમમાં એટલે કે એ બી સીધી અથવા તો ઊંધી ગોઠવણી હોય એમાં વચ્ચે એક અથવા તો બે અથવા તો એને કરતાં વધારે અક્ષરો શું કર્યા હોય છોડી દીધા હોય તો જોઈએ આપણે અહીંયા કેટલા આવ્યા છે એ પછી અહીંયા તમે જુઓ તો અહીંયા બી છે નથી તો બી ને શું કર્યો એણે છોડી દીધો છે પછી સી ડી પછી ઈ છે તો કે નહીં તો ઈને અહીંયા શું કર્યો છે છોડી દીધો છે પછી એફ જી એચ તો અહીંયા જો આઈ નથી તો આઈને શું કર્યો છે છોડી દીધો છે પછી જે કે એલ એમ તો આપણે અહીંયા શું કરવું પડશે કોને છોડવો પડશે એમ પછી ને છોડવો પડે બરાબર ને અહીંયા જો એક એક અક્ષર છોડી દીધો એ પછી બી છોડી દીધો સી પછી સી ડી પછી ઈ છોડી દીધો ઈ એટલે એફ જી એચ આઈ છોડી દીધો જે કે એલ એમ તો એને છોડી દીધો હવે આપણે અહીંયા શું આવશે એ જોઈએ આપણે અહીંયા તમે જોઈ શકો પેલા એક શબ્દ હતો પછી એક છોડી દીધો બે શબ્દ હતા એક છોડ્યો ત્રણ શબ્દ હતા એક છોડ્યો ચાર શબ્દ એક છોડ્યો તો પેલા એક શબ્દ બે ત્રણ ચાર તો હવે આપણે અહીંયા કેટલા આવશે પાંચ આવશે કેટલા આવશે પાંચ એટલે કે આપણે એમને છોડી દેવો પડે એટલે કે જે કે એલ એમ અને એન એન પછી આપણે ક્યાં ક્યાં શબ્દ આવશે તો કે ઓ પી ક્યુ અને આર અને એસ કારણ કે જો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ શબ્દો થવા કેવા છે જરૂરી છે કારણ કે અહીંયા એક બે ત્રણ ચાર નો તો અહીંયા આપણે પાંચ શબ્દો આવશે

એક અક્ષર છોડી દીધા છે બે અક્ષર લખ્યા બબે ને જોડી છે એક છોડી દીધો બે અક્ષર એક છોડી દીધું બે અક્ષર એક છોડી દીધો તો હવે આપણે શું આવશે આ પછી આપણે જી એસ આય જે અને કે આવશે શું આવશે આ પછી જે કે એટલે આપણો જવાબ મળી ગયો બે કારણ કે અહીંયા બબે ની બધામાં શું છે જોડી છે એટલે આપણે અહીંયા બે શબ્દો આવશે ત્યાર પછી આપણે નીચે જોઈએ કે પાસ પાસેના બે અક્ષરો સરખા હોય અથવા તો કેવા હોય ક્રમિક હોય પાસ પાસેના જે બે અક્ષરો જે છે એ કેવા હોય સરખા હોય અને પાસે કેવા હોય ક્રમમાં હોય બેમાંથી એક હોઈ શકે તો હવે અહીંયા તમે જોઈ શકો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે બે વખત એ અને બી પછી બે વખત બી અને સી પછી બે વખત સી અને ડી પછી બે વખત ડી અને ઈ તો અહીંયા શું આવશે તો તમને ખબર પડી જાય કે અહીંયા બે વખત એ બી સી અને ડી લાઇનમાં લીધું છે લીધું છે ને તો અહીંયા એ બી સી ડી લીધું હોય તો આપણે અહીંયા શું આવશે લાઇનમાં પહેલાં તો બે વખત એ આવશે ત્યાર પછી શું લીધું બી સીડી ઈ તો આપણે અહીંયા શું આવશે એફ આવશે શું આવશે એફ એટલે બે વખત ઈ અને પછી શું આવશે આ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ચલો હવે આપણે પછી વાત કરીએ કે વિશિષ્ટ નિયમ પ્રમાણે ચાર થી પાંચ મૂળાક્ષરોના જૂથમાં ગોઠવણી હોય ચાર થી પાંચ મૂળાક્ષરોના શું હોય છે જૂથ હોય છે તો તમને અહીંયા આપેલું છે એ બી સીડી ઈ એફ એચ આઈ જે કે એલ એમ એલ ઓ પી તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા ચાર ચાર ના જૂથ બનાવ્યા પણ વચ્ચે કોઈ સંખ્યા અથવા તો કોઈ શબ્દ છોડવામાં આવ્યો નથી કારણ કે લાઈનમાં છે કે એ બી સીડી બધા પણ કેવા કર્યા છે ચાર ચાર ના એને શું કર્યા છે જૂથ બનાવ્યા છે તો હવે આપણે શું આવશે કે એમ એન તો એના પછી આપણે શું આવશે ક્યુ આર એસ ટી બરાબર ને ચાર નું આપણે જૂથ બનાવવું પડે અહીંયા ચાર નું જૂથ અહીંયા જૂથ તો પી પછી ક્યુ આર એસ ટી તો આ આપણું ચારનો નું જૂથ એ આપણો શું બની ગયો જવાબ બની ગયો ત્યાર પછી આપણે જોઈએ કે અક્ષર સમૂહમાં અક્ષર સમૂહમાં સ્વર કે વ્યંજનની નિશ્ચિત ગોઠવણી હોય અહીં તમે જો અક્ષરો તમને આપ્યા છે પણ આમાં વ્યંજન સ્વર અથવા તો કોની ગોઠવણી હોય વ્યંજન અહીં તમને દેખાય છે સ્વર કેટલા હતા અને વ્યંજન કેટલા હતા એ આપણને ખબર હોવી જોઈએ બીજું કે સ્વર ક્યાં ક્યાં હતા એ પણ આપણને ખબર હોવી જોઈએ તો હવે તમે જો અહીંયા તમને આપ્યું છે એ બી ઈ સી આઈ આઈડીઓ તો અહીંયા શું આવશે હવે આમાં તમને ખબર શું પડી હવે આમાં તમે જુઓ તો અહીંયા એ અને ઈ બે કેવા છે સ્વર વચ્ચે બી કેવો છે વ્યંજન છે પછી અહીંયા તમે 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 ઈ સી સી અને તો કેવો છે વ્યંજન છે બાકીના ઈ અને આઈ કેવા છે સ્વર છે જ્યારે અહીંયા ડી પણ કેવો છે વ્યંજન છે બાકી આઈ અને ઓ કેવા છે સ્વર છે અહીંયા તમે જોઈ શકો કે એ ઈ આઈ ઓ યુ તો એ ઈ ઈ આઈ ઓ છે આ બધા કેવા છે વચ્ચે જે છે એ વ્યંજન છે ફરતે બંને બાજુ કેવા છે સ્વર છે તો હવે તમે કે અહીંયા તમે ક્રમમાં પહેલા તમે જોઈ લો કે બી સી ડી આ લાઈનમાં ચાલે છે વચ્ચેનું વ્યંજન કેવું ચાલે છે છે એટલે કે તો ઈ શું આવશે ઈ ત્યાર પછી તમે જુઓ કે આ આપણા લાઈનમાં ચાલે ત્યાર પછી તમે જુઓ તો અહીંયા એ અને ઈ તો અહીંયા ઈ પછી પાછો ઈ લીધો એટલે કે એ ઈ આઈ ઓઇનમાં કે એ ઈ આઈ એવું છે એ ઈ તો ઈ આઈ આઈ ઓ તો અહીંયા આપણે શું આવશે ઓ આપણું અહીંયા પ્રવાહ દેવાનું પછી એના પછી શું વધ્યું યુ તો આ આપણો શું થઈ ગયું જવાબ થઈ ગયો છે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં